નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોઈએ તો હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો માલધારીઓની હાલત કફોડી બની છે, ત્યારે ધ્યાનમાં રાખીને માલધારીઓને પશુઓ માટે રાહત દરે ઘાસ ડેપો શરૂ કરવામાં આવે અને હળવદ પંથકના ખેડૂતોને તાત્કાલિક ધોરણે સિંચાઈ માટે નર્મદા કેનાલનું પાણી આપવામાં આવે તે માંગ સાથે હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઘાસચારા પ્રશ્ને હળવદમાં કોંગ્રેસ ધારાસભ્ય પ્રમુખ સહિતના આગેવાનોની પોલ ખોલતા માલધારીઓ ઘાસચારાની લડત વખતે ડોકાયા નહીં અને રહી રહીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અછતગ્રસ્ત હળવદ તાલુકામાં માલધારીઓ દ્વારા ઘાસચારા મુદ્દે ચલાવવામાં આવતી લડતમાં આજે કોંગ્રેસના હળવદ ધાંગધ્રા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા કોંગ્રેસ પ્રમુખ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં માલધારીઓમાં રોષ ફાટી નીકળતા કોંગ્રેસને હાય હાયના નારા લગાવ્યા હતા. થોડી વાર માટે વાતાવરણમાં ગરમાવો વ્યાપી ગયો હતો. હળવદ પંથકમાં ઘાસચારાની અછત અને પાણીની વિકટ પરિસ્થિતિમાં માલધારીઓ અને ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તેથી તાત્કાલિક ધોરણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી અને માલધારીઓને પશુ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ સાથે હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા, તાલુકા પ્રમુખ ડૉક્ટર કે એમ રાણા, શહેર પ્રમુખ શૈલેષભાઈ દવે, વાસુભાઈ પટેલ, ડૉક્ટર અનિલ પટેલ, ધર્મેન્દ્ર પટેલ સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ માલધારી યુવા સમાજના આગેવાને જણાવ્યું હતું કે શાસક પક્ષ કે કોંગ્રેસ દ્વારા ખેડૂત માલધારી સમાજની લડતને ટેકો આપવામાં આવ્યો ન હતો અને કોઈ પણ નેતા ફરક્યા પણ ન હતા, તો આજે માલધારીઓને પ્રશ્ને હળવદ કોંગ્રેસ ધારાસભ્ય પ્રમુખ આગેવાનો આવીને આવેદનપત્ર પાઠવવા મેદાને આવતા માલધારી સમાજ રોષે ભરાયો હતો અને કોંગ્રેસી આગેવાનોને નાટક બંધ કરી આ લડતમાં માલધારીઓને રાજકીય પક્ષના ટેકાની જરૂર ન હોવાનું રોકડું પર ખાવ્યું હતું અને કોંગ્રેસે હાય હાયના નારા લગાવ્યા હતા. ધારાસભ્યને નીચું પણ જોવું પડ્યું હતું. વિસાવદર તાલુકાના ઈશ્વરિયા ગીર ગામના રહેવાસી વિઠ્ઠલભાઈ કાબાભાઈ વાડાળિયાની વાડીએ પીજીવીસીએલના કર્મચારી દ્વારા વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ત્યાં ખેતર પર હાજર ભરતભાઈ વિઠ્ઠલભાઈ વડાળિયા અને પીજીવીસીએલ કર્મચારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે અહીં કોઈ પણ પ્રકારની વીજ ચોરી માલુમ પડતી નથી કે કોઈ વીજ ચોરી કરવામાં આવી નથી. આમ જણાવી સ્થળ પર એક કોરા કાગળ પર સહી લઈને કહેવામાં આવ્યું હતું કે આપના ઉપર કોઈ ગુનો બનતો નથી માટે સહી કરાવી છે. ત્યારબાદ વીજ તંત્ર દ્વારા મસમોટા દંડ ફટકારતા આના રોજ વિઠ્ઠલભાઈ વડાળિયાએ પીજીવીસીએલનો સંપર્ક કરતા તે દંડ તમારે ભરવો પડે તેવું કર્મચારીએ કહેતા વિઠ્ઠલભાઈ વડાળિયાએ દંડ ભરવાની ચોખ્ખી ના કહી દીધી હતી કે મેં કોઈ ગુનો કર્યો નથી અને તો દંડ શા માટે ભરવું આવું કહેવામાં આવ્યું હતું. તે ત્યારબાદ કર્મચારી દ્વારા યોગ્ય નિર્ણય સોમવારે લેવામાં આવશે તેવું પીજીવીસીએલ દ્વારા કહેવામાં આવ્યું હતું. ભરત સોંદરવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત ટીવી અને એચઆઈવીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન ગુજરાત સહિત ભારતભરમાં ચાલી રહ્યું છે, ત્યારે આજ રોજ જસદણ શહેરમાં આવેલી શાંતિનિકેતન તેમજ વિદ્યાનિકેતન સ્કૂલ ખાતે ઓરી અને રૂબેલા ટીબી તેમજ એચઆઈવી જેવા જટિલ રોગોની સામે લડત આપવા માટેના ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજર રહી રસી મુકાવી હતી. ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન ગુજરાત સહિત ભારતભરમાં ચાલી રહ્યું છે, ત્યારે આજરોજ જસદણ શહેરમાં આવેલ શાંતિનિકેતન તેમજ વિદ્યાનિકેતન સ્કૂલ ખાતે ઓરી અને રૂબેલા ટીબી તેમજ એચઆઈવી જેવા જટિલ રોગોની સામે લડત આપવા માટે ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજર રહી રસી મુકાવી હતી. રસી આપ્યા બાદ થોડી વાર માટે બાળકોને સ્કૂલમાં જ બેસાડવામાં આવ્યા હતા. થોડા સમય બાદ બાળકોને ચેકઅપ પણ કરવામાં આવ્યા હતા. ચેકઅપ કર્યા બાદ બાળકોને ઘરે જવા દેવામાં આવ્યા હતા, જેથી બાળકોને કોઈ પણ પ્રકારની આડઅસર થાય તો તાત્કાલિક સારવાર મળી રહે. આ કેમ્પ અંતર્ગત ઓરી રૂબેલા ટીબી તેમજ એચઆઈવી જેવા રોગ કઈ રીતે થઈ શકે તેમજ શું સાવચેતી રાખવાથી ના થાય અને જો આમાંનો કોઈ પણ રોગ હાલ થાય તો આગળના કેવા પગલાઓ લેવા તેવી વિસ્તૃત માહિતીઓ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને પણ આપવામાં આવી હતી. જસદણ તાલુકામાં ઓરી અને રૂબેલા રસીકરણની હજી સુધીમાં કોઈને આડઅસર થતી જોવા મળી નથી અને અત્યાર સુધીમાં આ વિસ્તારમાં 8,000 કરતાં પણ વધુ બાળકોને સક્સેસફુલ રસી અપાઈ ગઈ છે. વધુમાં ડોક્ટરોનું કહેવું છે કે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓને ધ્યાને ના લેવી જોઈએ અને બાળકોને વધુને વધુ રસી અપાવી સરકારશ્રીના અભિયાનમાં સહભાગી થવાની પણ અપીલ કરવામાં આવી હતી. ઓરી અને રૂબેલાની સીએસસીની ટીમ ટીબી તેમજ ટીમ એચઆઈવીની ટીમ સહિતના ડોક્ટરોએ ઉપસ્થિત રહી ભારે જહેમત ઉઠાવી કેમ્પને જબદલ સંસ્થાના ડિરેક્ટર કમલેશભાઈ હીરપરા, સંસ્થાના એચઓડી પ્રકાશભાઈ પ્રજાપતિ, સ્કૂલ સ્ટાફ તેમજ વાલીશ્રીઓ સહિતના
આગેવાનોએ આવેલ તમામ ડોક્ટરશ્રીઓની પ્રશંસનીય કામગીરીને લઈ બિરદાવતા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. કેમેરામેન રવિ જીવાણી સાથે રાજ પહાડા, એનએસ ગુજરાત ન્યૂઝ, જસદણ. બનાસકાંઠાના પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર આવેલા છાપીમાં તસ્કરો બેંક ઓફ બરોડાનું રૂપિયા ભરેલું એટીએમ ઉપાડી જતા પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા છે. ઘટનાની જાણ થતા બનાસકાંઠા એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. વડગામ તાલુકાના પાલનપુર હાઈવે ઉપર આવેલા છાપીના એવન્યુ કોમ્પ્લેક્સમાં આવેલું બેંક ઓફ બરોડાનું એટીએમ સાથે તસ્કરો ઉઠાવી જતા હડકંપ મચી જવા પામ્યો છે. સતત વાહનોથી ધમધમતા હાઈવેને અડીને આવેલા કોમ્પ્લેક્સના જ એટીએમને તસ્કરોએ નિશાન બનાવીને એટીએમમાં ઘૂસીને તેમાં લગાવેલા કેમેરા ઉપર બ્લેક સ્પ્રે મારીને ત્યારબાદ આખે આખું એટીએમ ગાડીમાં ઉઠાવીને લઈ ગયા હતા, જેના કારણે એટીએમના દરવાજાનો કાચ પણ તૂટી ગયો હતો. જોકે સવારે કોમ્પ્લેક્સ માલિક આવતા તેને એટીએમ ચોરાયાની જાણ થતા પોલીસને જાણ કરી હતી. આ કોમ્પ્લેક્સ મારું પોતાનું છે અને કોમ્પ્લેક્સનું નામ પાર્ક એવન્યુ છે. સવારે હું વોકિંગમાં નીકળ્યો હતો અને મેં જોયું તો એટીએમના કાચને બધું ફૂટેલું હતું, એટલે મને એવું લાગ્યું કે આ ચોરી થઈ છે. તો મેં તાત્કાલિકપણે છાપી પીએસઆઈ શ્રીને મેં જાણ કરી, પછી બેંક ઓફ ઇન્ડિયાની અંદર મેનેજરશ્રીને જાણ કરી, અને હમણાં રૂબરૂ બધા અધિકારીઓ આવેલા છે અને હમણાં તપાસ એની ચાલુ છે. કાર્ડ રાખેલો નથી અહીંયા, એ બેંક ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ કંપનીને આપેલું છે, પ્રાઇવેટ કંપની હેન્ડલ કરે છે, એમાં અમારે કંઈ લેવા દેવા હોતું નથી. જોકે આખે આખું એટીએમ ઉપાડી જવાની ઘટનાની ગંભીરતા જોઈ બનાસકાંઠા એસપી એલસીબી સહિતનો પોલીસ કાફલો અને ડોગ સ્કવોડ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આજુબાજુના કોમ્પ્લેક્સના સીસીટીવી કેમેરા ચેક કરીને સઘન તપાસ હાથ ધરી હતી અને તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. રાત્રિ દરમિયાન પણ સતત વાહનોથી ધમધમતા હાઈવે નડીને આવેલા કોમ્પ્લેક્સનું એટીએમ પૂરા પ્લાનિંગ સાથે જ તસ્કરો ઉઠાવી ગયા હોવાથી પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે. બેંક ઓફ બરોડાના એટીએમની ઉઠાંતરી થતાં કોઈ સાતીર ગેંગે આ ઘટનાને અંજામ આપ્યો હોય તેવું હાલ લાગી રહ્યું છે. ત્યારે જોવાનું એ રહ્યું કે એટીએમ ચોરનારા શખ્સો ક્યારે પોલીસના સગંજામાં આવે છે. જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ હાઈવે ઉપર જતા એક બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ છે, એ એટીએમમાં ચોરી થઈ છે. એટીએમની જ ચોરી થઈ છે, બહારના ગ્લાસ તોડી અને એક એટીએમના સંપૂર્ણ ઉઠાંતરી થઈ છે અને જે અંદરનો સીસીટીવી કેમેરો છે એની ઉપર સ્પ્રે મારેલું છે, એટલે આ ટાઈપની મોડસ ઓપરેન્ડી હવે કોણ હોઈ શકે એ પોલીસ તપાસ ચાલુ છે અને આજુબાજુના સાહેદો નિવેદનોના આધારે તેમજ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસના મારબાન એસપી સાહેબે 3-4 ટીમ બનાવીને કાર્યરત કરેલા છે. રતન સાંગિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. તો બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેક નો, તો લઈએ એક બ્રેક. ક્યા આપ અપને રોજમર્રા ખર્ચો સે કમાઈ કરના ચાહતે હૈ? મોબાઈલ યા ડીટીએચ રિચાર્જ, બિલ પેમેન્ટ યા આપકા મનચાહા કામ, શોપિંગ, ટ્રાવેલિંગ યા મની ટ્રાન્સફર? જી હા, આપ ભી અપના ડિજિટલ બિઝનેસ શરૂ કર સકતે હૈ. બનીએ હમારે ડિજિટલ પાર્ટનર ઓર હમારી ઓનલાઈન ટ્રેનિંગ કે માધ્યમ સે અપને ઓનલાઈન સમય કા સદુપયોગ કરકે લાખો કમાના શરૂ કરે, અપને ઓર અપને પરિવાર કે સપનો કો પૂરા કરે. અધિક જાણકારી કે લિયે લોગ ઇન કરે directbazaar.co.in પર ઓર એક સફળ બિઝનેસ કી શરૂઆત કરે. અધિક જાણકારી કે લિયે લોગ ઇન કરે directbazaar.co.in પર ઓર એક સફળ બિઝનેસ કી શરૂઆત કરે. વરસાદ ગરમી કે હોય પછી ઠંડી, બારે માસ સાથા પે ગોકુલ ગરગંટી. ગુણવત્તામાં શ્રેષ્ઠ ગરગરમાં છે સૌથી બેસ્ટ. મેળવો સ્વચ્છ ને પૌષ્ટિક લોટ, નહીં રહે બીજી કોઈ ખોટ. ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચુટકીમાં. ગરગરની ગૃહિણીની એક જ પસંદ, ગોકુલ ગરગંટી. મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596338. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રી ને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો. મોબાઈલ નંબર
97 23 43 40 90 સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ જનસેવા કેન્દ્ર પાસે ન્યુનિકોલ અમદાવાદ રાશિઓનું જીવનમાં શું છે મહત્વ ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે આપની રાશિ આપનું ભવિષ્ય ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા કલાત્મક ડેકોરેશન મેઇન ગેટ ફાઉન્ટેન જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ કોન્ટેક્ટ નંબર 9904294540 મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો બાળકને એક માતા અને પિતાના પ્રેમની સાથે સાથે શિક્ષકના શિક્ષણની પણ જરૂરત હોય છે બાળક માટે માતા અને શિક્ષક બંને જીવનના પથદર્શક છે પરંતુ બાળકને ભણતર ક્યાં સારું મળશે તેવો સવાલ જરૂરથી ઊભો થાય છે તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ જુડો હોય કરાટે કે પછી બોક્સિંગ બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગ પ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ તપોવન સંસ્કાર પીઠ અમિયાપુર તપોવન સર્કલ સાબરમતી ગાંધીનગર હાઈવે સુગડ તાલુકો જિલ્લો ગાંધીનગર 3824 24 સંપર્ક 7433802178 બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે આગળના સમાચારમાં જોઈએ તો અમદાવાદ શહેરમાં દોડતી સ્કૂલ વાહન કે સ્કૂલ રિક્ષા પૈકી 50% થી વધુ વાહનો આરટીઓમાં સ્કૂલ વાહન તરીકે રજીસ્ટર થયા નથી હવે રજીસ્ટર થયા વગરના અને કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન નહીં કરતા વાહનો સામે આરટીઓ કડકાઈ ભર્યું વલણ અપનાવતા અનેક સ્કૂલ રિક્ષા અને વાહનને ડિટેન કરવામાં આવી હતી અમદાવાદ શહેરમાં દોડતી સ્કૂલ વાન કે સ્કૂલ રિક્ષા પૈકી 50% થી વધુ વાહનો આરટીઓમાં સ્કૂલ વાન તરીકે રજીસ્ટર થયા નથી હવે રજીસ્ટર થયા વગરના અને કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન નહીં કરતા વાહનો સામે આરટીઓ કડકાઈ ભર્યું વલણ અપનાવતા અનેક સ્કૂલ રિક્ષા અને વાનને ડિટેન કરવામાં આવી હતી આ તમામ વાહનોને દંડ ફટકારવામાં આવશે સ્કૂલ વાન કે રિક્ષા તરીકે જે વાહનો રજીસ્ટર થયા છે તેઓ કોઈ પણ નિયમોનું પાલન ન કરતા હોવાનું બહાર આવતા આરટીઓએ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરીને સ્કૂલ જતી રિક્ષા વાનને ઊભી રાખીને ડોક્યુમેન્ટ ચકાસણી સહિતના નિયમોનું પાલન થાય છે કે નહીં તે બાબત ચેક કરીને દંડ વસૂલવાનું શરૂ કરતા વાહન ચાલકોમાં ફફડાટ બેસી ગયો છે આ અંગે આરટીઓ એસપી મુનિયાએ જણાવ્યું હતું કે રજીસ્ટર્ડ થયા વગરની ગેરકાયદે નિયમ ભંગ કરતી સ્કૂલ વાન કે રિક્ષા ચાલક સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે અમદાવાદ સહિત વસ્ત્રાલ બાવળા ગાંધીનગરમાં આરટીઓના 56 કર્મચારીઓ દ્વારા સ્કૂલ વાન સ્કૂલ બસ અને સ્કૂલ રિક્ષાનું ચેકિંગ હાથ ધરાયું હતું મોટાભાગના વાહનોમાં ક્ષમતા કરતા વધારે બાળકો બેસાડાયા હોવાનું બહાર આવ્યું છે આ તમામ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે એટલું જ નહીં પરંતુ દર અઠવાડિયે આ સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ રહેશે વાહન ચાલકો ગેસના બાટલાની ઉપર જ બેન્ચ બનાવી બાળકોને તેની ઉપર બેસાડતા હોય તેવી પણ ઘટનાઓ સામે આવી છે જે ખતરારૂપ જ નહીં પરંતુ દુર્ઘટના થવાની શક્યતા વધારે હોય છે જે જીવતા બોમ્બ સમાન ગણાય છે આરટીઓમાં મારુતિ વાનના મોડેલ માન્ય છે
સ્કૂલ વાન માટે આરટીઓએ કેટલાક નિયમો ફરજિયાત કર્યા છે, જે મુજબ સ્કૂલ વાનમાં 12 વર્ષથી નીચેના બાળકોની સંખ્યા 12 અને તેની વધુ વર્ષના હોય તો 6 બાળકો બેસાડી શકાય છે, જ્યારે રિક્ષામાં 12 વર્ષથી નીચેના 6 અને તેનાથી વધુ ઉંમરના 3 બાળકો બેસાડી શકાય છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો ગુજરાત અને સૌરાષ્ટ્રના મુખ્ય પાક એવા મગફળીનું ઉત્પાદન વધતા સરકારને ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવી પડી છે અને દુનિયાભરમાં પ્રસરેલી આર્થિક અને વેપારિક મંદીના કારણે મગફળીના આયાતને ગુજરાત સૌરાષ્ટ્રમાંથી ફટકો પડ્યો છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના મુખ્ય પાક એવા મગફળીનું ઉત્પાદન વધુ થયું છે અને તેને પરિણામે સરકારને ટેકાના ભાવે મગફળી ખરીદી કરવી પડી છે. જ્યારે અપેક્ષા કરતાં વધુ ઉત્પાદન થવાના કારણે અને દુનિયાભરમાં પ્રસરેલી આર્થિક અને વેપારિક મંદીના કારણે મગફળીના આયાતને ગુજરાત સૌરાષ્ટ્રમાંથી ફટકો પડ્યો છે. ગત એપ્રિલ 2017થી માર્ચ 2018 સુધીમાં ગુજરાતમાંથી માત્ર રૂપિયા 167 કરોડના જ સિંગદાણાની નિકાસ શક્ય બની છે. તે સામે પાછલા વર્ષના આ જ સમયગાળામાં રૂપિયા 1523 કરોડની નિકાસ થઈ હતી. આથી મગફળીના નિકાસમાં ચિંતાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે માત્ર ગુજરાત જ નહીં પણ દેશભરમાંથી વર્ષ 2016-17માં કુલ 5083 કરોડના સિંગદાણાની નિકાસ કરવામાં આવી હતી, જ્યારે તેની સામે વર્ષ 2017-18 માર્ચ સુધીમાં માત્ર 3212 કરોડની નિકાસ થઈ શકી છે. આ રીતે મગફળીના નિકાસ વેપારને રૂપિયા 1871 કરોડનો ફટકો પડ્યો છે. ગત વર્ષમાં મગફળીનો ઉતારો પણ સારો આવવાની સાથે ક્વોલિટી અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની જળવાઈ રહી હતી, પણ તેની સામે ગ્લોબલ ડિમાન્ડ ઘટતા નિકાસકારોને પૂરતા પ્રમાણમાં નિકાસના ઓર્ડર મળ્યા ન હતા. ગુજરાત સૌરાષ્ટ્રમાંથી ચીન મોટા પાયે સિંગદાણાની ખરીદી કરે છે, પણ આ વર્ષે તેણે પણ ઘટાડો કરી નાખ્યો છે અને ચાઇનાએ વર્ષ 2016-17માં ભારતમાંથી કુલ 1517 કરોડના સિંગદાણાની ખરીદી કરી હતી. તે સામે વર્ષ 2017-18માં માર્ચ સુધીમાં માત્ર 386 કરોડની ખરીદી કરી છે. ગુજરાત સૌરાષ્ટ્રમાંથી વિશ્વના 82 દેશોમાં સિંગદાણાની નિકાસ કરવામાં આવે છે, પણ મોટાભાગના દેશોએ મંદી અને પેમેન્ટ ક્રાઇસિસને કારણે ખરીદીને બ્રેક મારી દીધી છે અને જોઈએ તો તેટલા જ પ્રમાણમાં ખરીદી કરી હોવાનું જાણવા મળે છે. 4 દેશોએ મગફળીની ખરીદીમાં વધારો કર્યો છે. ચીને ગુજરાત સૌરાષ્ટ્રમાંથી ખરીદી ભલે ઘટાડી દીધી હોય, પણ ઇન્ડોનેશિયા, ઈરાન, ઇરાક અને વિયેતનામે વર્ષ 2016-17ની તુલનામાં વર્ષ 2017-18 માર્ચ માસ સુધીમાં ખરીદી ગત વર્ષ કરતાં વધારી દીધી છે અને હજુ પણ તેમના દ્વારા ઓર્ડર નિકાસકારોને મળી રહ્યા છે. કેન્દ્ર સરકારે અમુક ખેત પેદાશોમાં પણ MEIS માનવામાં આવે છે, પણ સૌરાષ્ટ્ર ગુજરાતના મુખ્ય પાક મનાતા અને દર વર્ષે કેન્દ્ર સરકારને કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ કમાવી આપતા મગફળીના નિકાસના વેપારમાં કોઈ ઇન્સેન્ટિવ નહીં અપાતા તેની સામે નિકાસકારોમાં ભારે રોષ છે. આ બાબતે સરકારે મગફળી વેપારના હિતમાં નિર્ણય લેવા જોઈએ તેમ નિકાસકારોની માંગ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. સુરેન્દ્રનગર ટાવર પાસે રહેતા અને કોર્ટની સામે પાનનો ગલ્લો ધરાવતા યુવક ઉપર ઘાતકી હુમલો કરીને મોત નિપજાવી યુવકની બાઇકને તથા યુવકની લાશને કેનાલમાં ફેંકીને નાસી છૂટવાના બનાવથી ચકચાર મચી જવા પામી હતી. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે યુવકની હત્યા કરી નાખ્યાના બનાવની સ્યાહી હજુ સુકાઈ નથી. ત્યાં બુધવારે મોડી રાત્રે ધોળી જજા ડેમ નજીક મોરબી તરફ જતી કેનાલ રસ્તે સુરેન્દ્રનગર ટાવર પાસે રહેતા અને કોર્ટની સામે પાનનો ગલ્લો ધરાવતા યુવક ઉપર ઘાતકી હુમલો કરી મોત નિપજાવી બાઇકને તથા યુવકની લાશને કેનાલમાં ફેંકીને નાસી છૂટવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. કેનાલમાં યુવકની લાશની તરવૈયાઓની ટીમ દ્વારા બહાર કાઢાઈ હતી અને ગાંધી હોસ્પિટલે PM અર્થે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ જોરાવર નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આમ 3 દિવસમાં સુરેન્દ્રનગર વિસ્તારમાં હત્યાનો બીજો બનાવ બન્યો છે, તેથી પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે આનંદ મેળામાં સામાન્ય બોલાચાલીની દાજ રાખી 8-9 શખ્સોએ તારીખ 31 જુલાઈની રાત્રે બસ સ્ટેન્ડની બહાર ભરવાડ યુવક બાબુભાઈ મુંધવાને આંતરી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો. હત્યાના આ બનાવની સ્યાહી હજુ સુકાઈ નથી. 3 દિવસમાં હત્યાના બીજા બનાવે પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે. બનાવની મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર ટાવર પાસે રહેતા હબીબભાઈ લાખુભાઈ માલાણી ઉંમર 21 વર્ષની કોર્ટની સામે પાનનો ગલ્લો ધરાવતા આ યુવક ઉપર ધોળી ધજા ડેમ સાઇટ નજીક બુધવારે મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું ખુલવા પામ્યું છે, જેમાં હબીબભાઈ માલાણી નામના યુવક સાથે કેટલાક અજાણ્યા શખ્સોએ માથાકૂટ અને ઝપાઝપી થયા બાદ લોખંડના અને
પથ્થરોથી હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ આ ઘટનાસ્થળેથી મળી આવેલ કેટલાક પુરાવા ઉપરથી આશંકા વ્યક્ત થવા પામી છે, જેમાં માથાના ભાગે લોખંડની સાથે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરી નાખી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ ખુલ્યું છે. મૃતક યુવકનું બાઇક નંબર GJ13BB8755 ને મોરબી તરફથી પસાર થતી કેનાલમાં ફેંકી દીધું હતું અને ઇજાગ્રસ્ત યુવકને પણ કેનાલમાં ફેંકી દીધાની આશંકા વ્યક્ત થવા પામી છે. જ્યારે સ્થાનિક તરવૈયાઓની જુદી જુદી બે ટીમની મદદથી કેનાલમાં ઝંપલાવી 1 કિલોમીટર દૂર નાળા પાસેથી યુવકની લાશ શોધી કાઢી હતી. આ બનાવની વધુ તપાસ જોરાવરનગરના PSI ઝાલા ચલાવી રહ્યા છે. આજરોજ સવારે 10 વાગે કંટ્રોલ રૂમ ચંદનગર તરફથી પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવેલ કે કોઈ વ્યક્તિનો ફોન આવેલ કે ખમિયાણા સીમમાં મોરબી બ્રાન્ચ નર્મદા કેનાલ પર એક મોટરસાયકલ તથા લોહીના અવશેષો જોવામાં આવેલ છે. જે આધારે તપાસ કરતાં એક વ્યક્તિની લાશ મળી આવેલ છે અને જેની લાશ સાથે ડેડ બોડી હોસ્પિટલ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ રાખવામાં આવેલ છે અને ઇન્કવેસ્ટની કાર્યવાહી ચાલુ છે. યુવક મરનાર છે નિયાણા, નામ છે હબીબ લાખાભાઈ લખુભાઈ મલાણી. પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે મર્ડર લાગે છે. આગળની તપાસ ચાલુ છે. આગળ જે કાંઈ તપાસમાં ખુલ છે પછી માહિતી મેળવવાની તજવીજ ચાલુ છે. રાતે 10 થી અમે 11 વાગ્યા સુધી 11 વાગ્યા પછી ગોયતું તો એનો મોબાઈલ બંધ આવતું હતું. બધે તપાસ કરી ફોન બંધ આવતું હતું. પછી સવારે અમને અહીંયા ખબર પડી કે અહીંયા તમારો ભાઈનો હોન્ડા પડ્યું છે. અહીંયા જોયું તો કોસ બધું પડ્યું હતું, મર્ડર થઈ ગયું છે. એટલે કોને કર્યું એ કંઈ જાણવા મળ્યું નથી. શાહરૂખ સિપાહી, NS ગુજરાત ન્યૂઝ, સુરેન્દ્રનગર. હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.